પ્રકરણ 12. અમીચંદનું અપમાન. અમીચંદ ભારે પગલે નીકળ્યો. પહોંચ્યો ભાઈને ત્યાં. ત્યાં તો ધમાલ મચી છે. શેઠિયાઓ આવ્યા છે. મેળી પર બધાને લઈને વિનયચંદ બેઠો છે. અભિનંદન લઈ રહ્યો છે. વાતો ચાલી રહી છે. અવાજ નીચે આવે છે. પણ અમીચંદ વિચાર કરે છે કે ઉપર શી રીતે જવાય. પોતાના કપડાં પણ મેલા દાટ અને જીર્ણ શીર્ણ છે. હવે શું કરવું? મૂંઝવણ છે. પરંતુ એક રસ્તો સૂજ્યો. રસ્તો કાઢ્યા વિના છૂટકો નહોતો. કેમ કે ઘેર એમ જ પાછો જાય તો પત્નીના હૃદયના કકડા થઈ જાય એમ એ સમજે છે. એટલે એણે જોયું, નીચે માણસો કામે લાગી પડ્યા છે. એમાં એક બાજુ શાકનો ઢગલો હતો. ચાર પાંચ જણ શાક સમારતા હતા. ભેગો અમીચંદ ગોઠવાઈ ગયો. શાકભાજી સમારવા લાગે છે. મનને એમ છે કે છેવટે આ માણસો સાથે જમવાનો ચાન્સ લાગી જશે. એ કામ પત્યું. જમણ તૈયાર થઈ ગયું. લોકોને જમવા બેસાડી દીધા. વિનયચંદ નીચે ઉતરી જ્યાં અમીચંદને જુએ છે ત્યાં એને ભારે ગુસ્સો ચડ્યો. અરે, આ પાપી અહીં આવ્યો? કોણે બોલાવ્યો તો એને? આણે તો વાઘરી જેવા કપડે આવીને મારું નાક કાપવા જેવું કર્યું. પણ શું કરું? મોઢેથી કાંક બોલું તો લોકોને લાગશે કે મોટા ભાઈ સામે આવું બોલે છે. ખેર, મરવા દે, એને બોલાવવો જ નથી, વગેરે મનમાં લોચા એણે વાળ્યા. વર્ષોના ઉપકાર ઝીલી મોટો થયેલો ભાઈ આટલી હદે જાય? પણ આ જગતમાં રમા અને રામા અજુગતું જેટલું ન કરાવે એટલું ઓછું. રમા એટલે લક્ષ્મી, રામા એટલે સ્ત્રી. રમા અને રામા અર્થાત કંચન અને કામિની, એ બે અપાર અનર્થોનું મૂળ છે. કેમ કે એ અનેકાનેક દુષ્કૃત્ય, અપકૃત્ય, અનુચિત કરાવે છે, કરવા પ્રેરે છે, કરવાની સગવડ દે છે. લક્ષ્મીને લાવવા માટે પણ રકમબંધ પાપો, લાવ્યા પછી પણ ઢગલાબંધ પાપોના આચરણ થાય છે. સ્ત્રીના મોહમાં ફસવાની વાસના જાગી ત્યારથી અને ફસ્યા પછી તો આ જીવન વિશેષ પાપોનો હિસાબ રહેતો નથી. મન, વચન અને કાયા ત્રણેય કંચન અને કામિની પાછળ પાપમય પ્રવૃત્તિ કરવામાં લયલીન બને છે. બેના મોહમાં મોટા દેવ, ગુરુ, ધર્મને પણ ગૌણ કરી દે, ત્યાં માતા, પિતા કે ભાઈ વગેરે શી વિસાદમાં. બસ જીવનમાં મુખ્ય બે, પત્ની અને પૈસો, આ જીવનસૂત્ર બની જાય છે. પછી એની ખાતર શું શું કરવામાં બાકી રાખે? જેટલું અનુચિત ન કરે એટલું ઓછું. માટે જ પૂર્વકાળમાં પહેલું શિક્ષણ પૈસો કમાવાનું નહીં પણ માણસાઈ કેળવવાનું અપાતું. ધંધો, કળા વગેરેના શિક્ષણ વખતે પણ ધાર્મિકતા અને માનવતાના એક યા બીજી રીતે પાઠ ભણાવાતા. શું કારણ? આજ કે આનું સંસ્કરણ થયું હશે તો કંચન કામિની પાછળ ઘેલો નહીં બને, એ ઘેલછાના અનુચિત આચરણ નહીં કરે, બુદ્ધિમાં પણ અયોગ્ય વસ્તુ નહીં ઘાલે. આજે આ બધું કાઢી નાખીને એકલી પૈસા કમાવાની વિદ્યા આપવાનું થઈ ગયું. વળી વધારામાં વિલાસની પ્રેરણાઓ વધી ગઈ. એના પોષક સાધનો અને વાતાવરણ ઊભા થઈ ગયા. પછી ચોરીઓ, ખૂન, બદમાશી, કોર્ટના ઝઘડા વગેરે ધૂમ વધી જાય એમાં શી નવાય? પછી બૂમો મારવી છે કે લાંચ, રૂશ્વત, ઘાલમેલ, ઝઘડા, ટંટા, ચોરી, લૂંટફાટ વગેરે બહુ વધી ગયું. પણ એનું ખરું નિદાન જોવું નથી. એકલા અર્થ અને કામના શિક્ષણમાં આ જ પરિણામ આવે. અપકૃત્યો કરાવનાર આ જ બે તત્વ છે. માનવતાના પાઠ ભણાવવા નથી, પછી ચોરીઓ વગેરે અનર્થો જ વધે ને. અહીં વિનયચંદને શિક્ષણ તો સારું આપેલું, પરંતુ શહેરને ભણેલી ચબરાક પત્ની મળી અને ભાઈ એ રામામાં મોહી પડ્યા એટલે અતિ અનુચિત પણ આચરવામાં આંચકો નથી આવતો. એટલે જ કહેવાય કે ડાપણનો રસ્તો આ છે કે કંચન કામિનીમાં આંધળા થઈ આસક્ત ન બનવું. વિનયચંદ મોટા ભાઈ આવ્યા તો એમને આવકારવાની તો વાત દૂર, પણ ધિક્કારની નજરે જુએ છે તેમ ગુસ્સે ભરાય છે. એટલે મનમાં સમસમી રહે છે. લોકોની પંગત પડી. અમીચંદને કોઈ કહેતું નથી કે તમે જમવા બેસી જાઓ, એટલે પોતે પીરસવાનું કાર્ય બજાવે છે. એક પંગત ઉઠી, બીજી બેઠી, એમાં પણ એવું જ. છેવટે નોકરોને જમવા બેસાડ્યા, પણ અહીં કોઈ બેસવા કહેનારું નથી. હવે શું કરવું? અમીચંદ એટલો બધો નિર્લજ્જ નથી કે અતિ આવશ્યકતા છતાં પારકે ઘેર વગર કહે જમવા બેસી જાય. એવી હિંમત જ નથી ચાલતી. મનમાં ઘણું થાય છે કે મને તો ભૂખ્યા રહેવાની એટલી ચિંતા નથી, પણ જીનમતીનું કાળજું કેવું કપાઈ જશે? અને એમ જોવા મળે કે આ દીકરાની જેમ પાળી પોષી મોટો કરેલો વિનુ એને આટલો વિવેક ન કર્યો?
અને એના ઘેર ચડી ગયા પછી પણ હું ભૂખ્યો આવ્યો? એટલે તો પત્નીને પારાવાર દુઃખ થાય, પણ પાછો મન વાળી લે છે. એ બધું છતાં પત્ની એવું તો ન જ ઈચ્છે કે હું નિર્લજ્જપણે વગર કહે જમવા બેસું, એના કરતાં હું ભૂખ્યો રહું એમાં જ શોભા માને. બસ અમીચંદ પોતે દિવસોનો ભૂખ્યો અને અહીં પંગતની પંગત ને ખુશખુશાલ જમતા જોયા છતાં લેશ પણ મન બગડ્યા વિના પાછો ઘરે આવ્યો. પત્ની તો તાકી રહી છે, આવશે જમીને અને હાથમાં ખાવાનું લેતા આવશે. એના બદલે એ જ નબળી કાયા, એ જ લથડાતા પગ અને એ જ ફિક્કું ભૂખ્યું મુખ જોઈને ચોંકી ઉઠી, પૂછે છે, કેમ જમીને ન આવ્યા? ના, કોઈએ જમવા બેસવાનું ન કહ્યું એટલે પાછો આવ્યો. હોય કોઈનું મારા પર ખાસ લક્ષ ન ગયું હોય અને વિવેક ન કર્યો હોય, બહારના જાણે કે આ તો ઘરના માણસ છે અને ઘરના માણસો ધમાધમીમાં હોય એટલે મને કહેવાનું ન બન્યું હોય, એ બનવા જોગ છે. ત્યારે વગર કહે ભાણું લગાવી દેવું એના કરતા ભૂખ્યા રહેવામાં શોભે ને? શોભા તો ખરી, પણ વિનુમાં આટલી અક્કલ નહીં. જો એ બિચારો આટલા રઘવાટમાં કેટલું ધ્યાન રાખી શકે? ખરી વાત તો આપણા કર્મ જ આ બધું કરી રહ્યા છે, એમાં બીજાને દોષ દેવો નકામો છે. ચાલવા દો, એમ કરીને પાપ કર્મ ભોગવાઈને ઓછા જ થાય છે ને. ચિંતા શી? ચિંતા તો પાપ વધે તો કરવાની હોય, ઓછા થતા હોય એની નહીં. તેથી દુઃખમાં ચિંતા ન કરાય. કેટલા બધા જૈનત્વ અને સજ્જનતાના બોલ! હાયો, કેટલું બધું સૌમ્યતાના રસથી છલોછલ ભર્યું હોય ત્યારે શાંત મુદ્રાએ આ ઉદ્ગાર નીકળે. આ પરિસ્થિતિમાં આ સૌમ્ય મુદ્રા અને સૌમ્ય વાણી જળવાઈ રહ્યા છે એ વિચારવા જેવું છે. અશક્ય કંઈ નથી હો. જીવન જીવતા આત્માને ઉજ્જવળ કરતા જવું છે, આ નિર્ધાર હોય. જીવવાનું આ પ્રયોજન સચોટ ઘડી રાખ્યું હોય તો સૌમ્યતા કંઈ જ કઠિન નથી. જુઓ ને, આવા માણસો આ જ દુનિયામાં વસીને આ સૌમ્યતા સાચવી શકે છે ને. દેશકાળ તો એના એ જ છે, ફર્યા નથી, આપણે ફર્યા છીએ. પૂર્વ પુરુષોના આદર્શ અને જીવરાહથી જુદા પડ્યા છીએ. બાકી ધારીએ તો આપણે કદાચ એટલા બધા કપરા સંયોગમાં નહીં, પણ ચાલુ સંયોગો વચ્ચે તો સૌમ્યતા રાખી શકીએ ને. જીનમતી કર્મ સિદ્ધાંતની વાતમાં મંજૂર થતા કહે છે, એ તો ખરી વાત, પણ આ કાયા ભૂખે ભૂખે અટકી પડે એનું શું? હવે મારાથી તમારું દુઃખ નથી જોવાતું. તમે હવે લાજ શરમ જોતા નહીં ને, જાઓ, ફરી એકવાર ત્યાં જાઓ, જમી આવો, નહીંતર લાવો, હું જઈને કંઈક લઈ આવું. એમ કહી એ ઉઠવા જાય છે. ત્યાં અમીચંદ વિચારે છે કે આ જાય એ ઠીક નહીં, કેમ કે ત્યાં કંઈ આદરભાવ નહીં જુએ એથી એનું સેવા સરભરાભર્યું દિલ ઘવાઈ જશે. પહેલાં તો એણે અતિથિ સાધર્મિક વગેરેની સેવા ભક્તિ ઘણી કરી છે, છૂટે હાથે અને મોકળા ઉદાર મનથી ભક્તિ કરી છે, એ હવે અહીં અનાદર જુએ તો દિલ કેટલું બધું ઘવાય, માટે એના કરતાં લાવ હું ફરીથી જાઉં. એમ વિચારીને અમીચંદ કહે છે, લે, તારો બહુ આગ્રહ છે તો જાઉં છું. અમીચંદ ફરીથી ગયો. ત્યાં જઈને જુએ છે તો ભિખારીઓને પણ વેચવાનું કાર્ય પતી ગયું છે, એટલે તો અંદર હવે તો કોઈનું એ જમવા કરવાનું શાનું હોય. વિચારમાં પડ્યો, હવે શું કરવું? ખાનદાની ભારે છે, પણ પોતાની ભૂખ કરતાંય પત્નીના દિલની દુભામણ અતિશય છે, એટલે ખાનદાની ગૌણ કરીને એ દુભામણને ટાળવા આજુબાજુ નજર રાખે છે કે ભલે એઠા જૂઠા પણ ટુકડા બચકા કંઈ બહાર ફેંકી દીધેલા પડ્યા છે એ મળે તો એ લઈને પણ ઘરે જાઉં. એવામાં ઘરની સામે ટેકરા પર લાડવાના ટુકડા પડેલા જોયા, એટલે તે લેવા માટે ટેકરા પર જાય છે અને આજુબાજુ કોઈ જોતું તો નથી ને, એ નજર નાખીને નીચે વળી બે ચાર ટુકડા લેવા જાય છે. ત્યાં તો વિનયચંદના ઘરની બહાર ઊભો રહેલો ભાઈઓ રાડ પાડે છે, અય કોણ હૈ, ક્યા લે રહા હૈ, નિકલ યહાં સે, કમબખ્ત, યે લકડી દેખી હૈ? કેમ બોલ્યો આ? અમીચંદને ખબર નહોતી, પણ વિનયચંદે ઊંચે ઝરૂખામાં બેઠો અને જોઈ લીધેલો અને ખીજે ભરાયેલો, તેથી ભૈયાને બોલાવી કહી દીધેલું કે આ માણસને અહીં ઊભો નહીં રાખવો. કેટલી નિર્દયતા! દ્વેષનું ભારો ભાર ઝેર આ કરાવી રહ્યું છે. નાદાન જીવને આ ખબર નથી પડતી કે આ ઝેર હૈયામાં ઘાલી હું વાઘ વરુની હરીફાઈ તો નથી કરતો ને, એની નાતમાં તો નથી ફળતો ને,
અરે આ વિના કારણ મહાઉપકારી મોટા ભાઈ પર દ્વેષ? હું નમક હરામી? માનવતા ક્યાં? કૂતરાથીએ હું ગયો? વળી આ ઝેર જ્યારે અશુભ કર્મના ઉદયરૂપે પરિણામ પામશે ત્યારે મારી કઈ વલે થવાની? અને આ કરીને મને મળે છે શું? ના, આવો કોઈ વિચાર નથી. બસ એક જ ધૂન, દ્વેષ, દ્વેષ ને દ્વેષ. અમીચંદ ભૈયાની હાકલથી ગભરાયો. નથી કે ક્યાંક લાકડી કે પથ્થર ન ફેંકે. એઠું પણ ઘર લઈ જઈ ભૂખી ડાન્સ પત્નીને ખવરાવવાની આશા બંધાણી હતી તે ધૂળમાં મળી જતી દેખાય છે, પણ વળી આશા કરે છે. કેવા કપરા દાડા, કેટલો કારમો સમય! પુણ્ય પાપ વચ્ચે ઝોલા ખાતા સંસારી જીવનમાં આવાય દિવસો જોવાના આવે છે. માટે જ સારા સમયે અભિમાન કરવા જેવું નથી. બસ શી ફિકર છે, આપણે બાદશાહ છીએ. આ ગર્વ કરવો ફાજલ છે, મૂર્ખતા છે. જડના સંયોગો ચંચળ છે, વિનશ્વર છે, એનો પૂરો ખ્યાલ રાખવા જેવો છે. મોટા ચક્રવર્તી પણ બધું જ પડતું મૂકીને મર્યા છે. મોટા કરોડપતિઓ પણ માલ ભર્યા વાણ દરિયામાં ડૂબતા ચીંથરે હાલ બન્યા છે. લક્ષ્મીના શા ભરોસા? આજે છે ને કાલે ન હોય, માટે એના ગર્વ ખોટા છે. જુઓ અમીચંદના હાલ જુઓ. ગર્વ નહોતો છતાંય લક્ષ્મી ગઈ. એ બિચારો જુએ છે કે હવે આ ટુકડા નજર સામે પડ્યા છે, લઈ લઉં એટલી જ વાર છે. દિવસોની ભૂખી પત્ની કાંક ઠરશે એટલે ભૈયાની હાકલ ન ગણકારતા ટુકડા ઉપાડી લેવા નીચો વળે છે. ત્યાં ભૈયાએ દોડતા આવીને એક ધક્કો એવા જોરથી લગાવ્યો કે અમીચંદ પટકાઈ પડ્યો ધરતી પર. ભૈયો કહે છે, ભાગ ભાગ, વરના ઇસ લકડી કા માર ખાયેગા. બિચારો અમીચંદ નીચે પટકાયેલો, શરીરે વાગ્યું, પણ જેમ તેમ ઊભો થઈને ત્યાંથી ચાલતી પકડે છે. દુઃખની દુશ્મન સેના ઉતરી પડે છે ત્યારે એ પાછું વાળીને જોતી નથી. હલ્લા પર હલ્લો, હલ્લા પર હલ્લો. આદર માન ટુકડો મળવાનો તો દૂર રહ્યો, પણ હકાલપટ્ટી અને ધક્કો મળ્યો, અંગ પછડાઈ વેદના મળી. કર્મ શું કામ કરે છે, કેવી કેવી વિટંબણાઓ આપે છે! આટલું છતાં અમીચંદની અમીભરી દૃષ્ટિમાંથી ભાઈ પ્રત્યે અમી અમૃત વરસી રહ્યું છે. પોતાના દુષ્કર્મ અને ઉપાર્જનાર પોતાનો પાપી આત્મા, એના પર એને ઘૃણા જુગુપ્સા વરસી રહી છે. જીન વચન હૈયે પરિણામ પામ્યા છે, તેથી કોઈ અયોગ્ય વિચાર કરવાની મનની તાકાત નથી. મન હૈયા પર મસ્તાન બને છે. હૈયું જ જો ચોર છે, પાપી છે, તો મન પછી એવો જ વિચાર કરે છે. ખરેખર આપણા દિલમાં ઊંડે ઊંડે શું છે એ તપાસવા જેવું છે. એ તપાસી જો એનું શુદ્ધિકરણ કરીશું તો પછી મનમાં ઉમદા વિચારોનો પ્રવાહ વહેશે, હલકા વિચાર રવાના થઈ જશે. હૈયું કહો, દ્રષ્ટિ કહો, એક જ ચીજ છે. દ્રષ્ટિમાં લક્ષ્મી, લાડી, હાટ, હવેલી વગેરે જો સારા સુખકારી તરીકે વસ્યા હશે, મીઠા મજેના લાગતા હશે, તો એ દ્રષ્ટિમાં અમી નહીં, ઝેર છે. અને તેના લીધે મન ખોટા વિચારો કરવામાં બાકી નહીં રાખે. એમ દ્રષ્ટિમાં ફલાણો મારો દુશ્મન, મારું લૂંટનારો, મારું અપમાન કરનારો વગેરે વગેરે ઝેર ભર્યું હશે, તો મન દ્વેષીલા ક્રોધીલા વિચારમાં બળ્યા કરશે. અમીચંદની દ્રષ્ટિમાં તો લક્ષ્મી, લાડી વગેરે આગંતુક મુસાફર જેવા છે. આટ આટલી નાલાયકી કરનાર પણ નાનો ભાઈ દુશ્મન નથી, વાલો ભાઈ જ છે. આમ લેખવું એ દ્રષ્ટિનું અમી છે. ગમે તેવા કપરા, દુઃખ, ત્રાસના પ્રસંગ પણ ઉકળાટથી નહીં, શાંતિથી અપનાવવાના એ દ્રષ્ટિનું અમી છે. આ ત્રણેય અમી એક અદ્ભુત સંપત્તિ છે. કુટુંબને રેલવેમાં ભેટતા પ્રવાસી જેવા લેખવા, દુઃખદાયી માણસને પણ બંધુ સમાન લેખવો, કપરા પ્રસંગને પણ વગર ઉકળાટે અપનાવવો, આ ધોરણ અમીચંદે આત્મસાત કર્યા છે. જૈન શાસન ક્યાં વસેલું છે? મંદિર ઉપાશ્રયે માત્ર દોડધામ કરે છે, માત્ર બે પૈસા શુભ કાર્યમાં ખર્ચી કાઢે કે અમુક વ્રત નિયમ માત્ર લઈ લે, પણ કુટુંબ કામીને કેમ? તો કહે કે એ મારા સાચા સગા. જરા પ્રતિકૂળ કરનાર કેવો? તો કહે કે મારા દુશ્મન. દુઃખ આપત્તિ અપમાન વખતે કેવા રહેવાનું? ઉકળતા. આનામાં જૈન શાસન વસ્યું છે. સંઘ મોટો કાઢ્યો, પણ યાત્રિકો જરાય વધારે ખાઈ ન જાય, બહુ ખર્ચ ન કરાવી નાખે, કેમ કે યાત્રા સસ્તી, સંઘભક્તિ સસ્તી, પૈસા મોંઘા છે. આવો હિસાબ રાખ્યા કર્યો. પછી એમાં સાધર્મિકને ધુતકાર, ત્રાસ અને તકલીફ થવા દીધી, એનામાં જૈન શાસન વસ્યું છે.
જૈન નામ લઈને ફર્યા, પણ દુશ્મન તો શું, કિંતુ જૈની સાથે પોતાને કોઈ લેવડ દેવડ નથી એવાએ સાધર્મિકની અને યાવત સાધુ સાધ્વીની નિંદા કરી હલકાઈ ગઈ એનામાં જૈન શાસન વસ્યું છે. વિતરાગ જિનેશ્વર દેવનું શાસન ક્યાં વસેલું કહેવાય? કહેવું જ પડશે કે અમીભરી દૃષ્ટિમાં વસ્યું છે, ઝેર ભરેલીમાં નહીં. ભવ નિર્વેદ, તત્વાનુસારિતા, લોકસંકલેશ, ત્યાગ, ગુરુજન પૂજા, પરાર્થકરણ વગેરે આવવા પર જૈન શાસન આવે છે. અમીચંદ, અમીનો ભર્યો જાણે એક ચંદ્રમા છે. હવે ઘરે પાછો આવે છે. પત્ની પૂછે છે, કેમ, શું થયું? પણ એને એણે હતાશ નથી કરવી એટલે ટૂંકમાં પતાવે છે. આપણા કર્મ ભારે છે, છતાં એટલો આનંદ માન કે આપણા માથે દેવું નથી. બાકી જે અગવડ છે તેમાં પાપ કર્મ ધોવાઈ રહ્યા છે. આમ આપત્તિને કર્મ કાપનાર લેખવી, આ પણ અમી, ઉત્તમ અમી. આફતના પ્રસંગને અશુભ કર્મના કચરા ઓછા કરનાર તરીકે જ લેખવા વધાવવાનું ધોરણ એ દ્રષ્ટિમાં એક સુંદર અમી છે. સ્નેહીને પૂછવાનું મન થાય, કેમ ભાઈ, કઈ દુઃખમાં પડ્યા છો? કર્મ ઓછા થઈ રહ્યાનો ઉત્સવ ચાલે છે. શું ઉત્સવ? સમજ્યા ને, માનતા નહીં કે બોલવાનું છે. અમીચંદ મનને એવું બનાવી દઈને આચરી રહ્યા છે. પત્નીને સમજાવે છે, જુઓ, કર્મના ઉદય કોઈના ટાળ્યા ટળે છે ના, પછી શા માટે એના પર દુઃખ કરવું? તકલીફ ભોગવ્યા વિના તો એક કર્મ જવાનું જ નહોતું, અને તકલીફ ભોગવ્યા પછી એ રહેવાનું નથી, જવાનું જ છે. તો પછી માનો ને, લૂંટારા ગામમાંથી જાય અને ઉત્સવ થાય એમ ઉત્સવ થયો. પણ તકલીફ ન હોય અને સરખાઈ હોય તો ધર્મ સાધના સારી રીતે થાય ને? અહીં જોવાનું બોલ્યા, ધર્મ સાધના પણ શા માટે કરવાની? પાપ કર્મનો નાશ કરવા જ ને. એમ કર્મનાશ થતા થતા સર્વ કર્મનો નાશ થઈ મોક્ષ મળે એ માટે જ ધર્મ સાધના ને. ત્યારે કર્મનાશ માટે ધર્મ સાધના છે તો તકલીફ આનંદથી વેઠીએ એમાં પણ કર્મનાશ ક્યાં કમ છે? એમ કહો કે દુઃખ તકલીફને સહર્ષ વેઠી લેવી એ પણ એક જાતની ધર્મ સાધના જ છે, તે રોકડા ફળવાળી વેઠી કે એટલા કર્મો ગયા. વિતરાગ ભગવાનના શાસને આ દિવ્ય દ્રષ્ટિ આપી છે કે દુઃખ તકલીફને ઉત્સવ માનો, એમાં અચૂક કર્મનાશ થઈ રહ્યા છે. નરકના જીવોને કારમાં દુઃખ ભોગવીને કર્મનાશ તો થાય જ છે, પરંતુ સાથે એ જીવો સમાધિ ન રાખતા ઘોર કષાયો સેવે છે, તેથી નવી કર્મ ભરતી થાય છે. બાકી શાંતિથી સહન કરનાર તો કર્મનાશ કરતાં મુક્તિને નિકટ જઈ રહ્યા છે. ધર્માત્માને બીમારી રહેતી હોય તો અફસોસી થાય છે કે આ હું કેવો કમનસીબ કે આ બીમારીને લીધે તપ નથી કરી શકતો. પણ એ જોવું જોઈએ કે બીમારી ભોગવતા પણ અશાત વેદનીય કર્મ ઓછા થઈ રહ્યા છે. આ ઓછી કમાણી છે. શરત માત્ર એટલી કે કર્મક્ષય થવાનો ઉત્સવ મળ્યો માનીને બીમારી વગેરેને ભોગવી લેવાની. એટલે આમાં ઓછી આરાધના સમજતા નહીં. મહાત્માઓ કષ્ટ ભોગવવાની આરાધનામાં તો કેવળ જ્ઞાન અને મોક્ષ પામ્યા છે. અમીચંદની દ્રષ્ટિ જૈન શાસનના સિદ્ધાંતોની રૂએ જ વસ્તુ દર્શન કરવાની બની ગઈ છે, તેથી દુઃખમાં પણ એનું મન પ્રશાંત રહે છે. વસ્તુ જ્ઞાનની દ્રષ્ટિએ જોવી, પ્રસંગને આત્મલાભમાં ઉતારવા. દ્રષ્ટિમાં આ એક અમી છે કે વસ્તુ સ્થિતિને જ્ઞાનની સલાહ અનુસાર જોવાનું રખાય. એમ આત્મલાભમાં કેમ ઉતરે એ જ હિસાબે વસ્તુ કે પ્રસંગને અપનાવાય, અવલોકાય એ લક્ષ્ય પણ દ્રષ્ટિનું અમી છે. આત્માના લાભમાં ઉતારવું એ પણ બહુ સુંદર અમી છે. જીવન જીવવું તો છે જ, અને પ્રસંગો કે પદાર્થો સામે આવવાના પણ ખરા જ, તો હવે એ બધું આત્માના લાભમાં ઉતરે એવું કાયમ ધોરણ કાં ન રાખવું? મન સાબૂત રાખીએ તો કાંઈ કઠિન નથી. દાખલા તરીકે પૈસા કમાયા, હવે એને આત્માના લાભમાં ઉતારવા માટે પહેલું તો શક્તિ અનુસાર દાનમાં યોજવા. કોઈ અરહદ ભક્તિ, ગુરુ સેવા, જ્ઞાન સેવા, સાધર્મિકની ભક્તિ, ઉદ્ધાર, દુઃખીની દયા એવા કાર્યમાં જમા કરાવી દેવા. બાકી જે રૂપિયા પોતાના તરીકે રાખ્યા એને પણ આત્મલાભમાં ઉતારવા માટે ચાલો આટલી સગવડ થઈ છે તો અસમાધિ ઓછી કરી
ધર્મ પ્રવૃત્તિમાં ચિત્ત વધારે સ્થિર કરું, ધર્મ પ્રવૃત્તિ કાંક વધારું, એમ કરી તે પ્રમાણે પ્રયત્ન આદરાય. એમ એ વિચારી શકાય કે આ પૈસા મળ્યા અને રાખ્યા તો ખરા, પરંતુ એ પૂર્વની પુણ્યની મૂડીમાંથી ઉપાડ કર્યો છે અને સાથે એ પૈસા શટકાય જીવની વિરાધના, લોભ વગેરે પાપ સ્થાનક આચરવા દ્વારા આવ્યા છે, એટલે પૂર્વ પુણ્ય ક્ષય અને નવીન પાપોપાર્જન એમ બેવડી નુકસાની વોરી છે. વળી આરંભ સમારંભ પરિગ્રહ ઉપર જન્મે છે, એટલે આ મળેલ પૈસાથી આરંભ સમારંભોય થવાના, એ પણ દુઃખદાયી છે. માટે જીવ વિશેષ જાગ્રત રહેજે કે પૈસાને સર્વસ્વ ન મનાય, એમાં ભગવાનને ન ભૂલાય, ધર્મ ન ચૂકાય. શ્રાવકને તો ધર્મ ધન બુદ્ધિ અર્થાત ધર્મ એ જ ખરું ધન છે એવી સદા દ્રઢ માન્યતા હોય. માટીનું ધન તો જીવને દુર્ગતિ ખરીદવા કામે લાગે છે, એને સાચું ધન કહેવાય જ કેમ? આવી આવી ભાવના કરાય. તો પ્રશ્ન એ છે કે પરંતુ દાન કરીને સદગતિ એ મળે છે ને, દુર્ગતિ આરંભાદીથી કે ધનથી? તો ઉત્તર છે કે સદગતિ શાથી મળે, ધનથી કે ધનના ત્યાગથી, દાનથી, શેનાથી મળી એ વિચારો. તો પ્રશ્ન એ છે કે તો ત્યાં પણ ધનથી આરંભ સમારંભાદી પાપ કૃત્યો કરે છે અને દુર્ગતિ મળે છે, તે પણ ધનથી ક્યાં મળી? એ તો પાપ કૃત્યોથી મળી કહેવાય ને, બિચારા ધનને ખરાબ શા માટે કહેવું? તો એનો જવાબ છે, આરંભ વિલાસમાંય ન ખર્ચે, રાખી જ મૂકે તોય તે દુર્ગતિ અપાવે છે, માટે ધન ખરાબ છે. મમ્મણે એ રીતે સાતમી નરક મેળવીને, એટલે ધનને દુર્ગતિ ખરીદવાનું નાણું કહેવાય. ધન છે તો જ મોહ થાય છે, રાગ થાય છે, એના પર નજર રાખનાર ઉપર દ્વેષ થાય છે. ધનથી ઢગલો પાપ અને દુર્ગતિ મળે છે, માટે ધનને દુર્ગતિનું સાધન સમજવાનું છે, જ્યારે ધર્મ તો ધન વિના પણ થઈ શકે છે. દાન ધર્મ નહીં તો શીલ ધર્મ, તપ ધર્મ. પરિપ્રશ્ન છે કે પણ ધન વિના દાન ધર્મ તો ન થઈ શકે ને? એ થઈ શકે. બીજાને પ્રેરણા કરી દાન કરાવી, અગર દાન કરનારના દાનની અનુમોદના ભારોભાર કરી શકાય, આ કરાવવા અનુમોદના રૂપે દાન ધર્મની જ સાધના થઈ. સારો ધર્મ ખર્ચ કરનારને એ ધર્મ કાર્યમાં સહાય કરાય, તે પણ દાન ધર્મની જ ઉપાસના છે. અસ્તુ. પૈસા મળવાના પ્રસંગને સારી વિચારણા કરવા દ્વારા આત્મલાભમાં ઉતારી શકાય, એમ બીજા પ્રસંગોમાં પણ કર્મની વિચિત્રતા, જડ સંયોગોની અનિત્યતા, ભવિતવ્યતા વગેરે વિચારવાથી આત્માના લાભમાં ઉતારી શકાય. મૂળ એ માટેની દ્રષ્ટિ બની રહેવી જોઈએ, એ અમીભરી દ્રષ્ટિ છે. ત્યારે દ્રષ્ટિમાં એના બદલે ઝેર હશે તો આ ઉત્તમ માનવ ભવે ઊંધા વેતરણ થશે. બધું ઇન્દ્રિયોની અને મનની મોજના લાભમાં ઉતારવાનું ધોરણ અને ક્રોધ, ધમધમાટ, ઘમંડ, તૃષ્ણા વગેરેની ખણજ, એ બધું દ્રષ્ટિનું ઝેર છે. એ હોય પછી એની જ તુષ્ટિપુષ્ટિનું લક્ષ રહે છે. અમીચંદ અને એની પત્ની અમીભરી દ્રષ્ટિનું જીવન જીવી રહ્યા છે, એટલે અમીચંદ ભૂખમરાની અને ભાઈ તરફથી અપમાનભર્યા વર્તાવની કપરી સ્થિતિમાં પણ પત્નીને સુંદર અમીભરી દ્રષ્ટિની સમજ આપે છે.